केस वत्ता राज्यनु आरोग्य तंत्र सफाळु जाग्यु छे। अमदावादना कालुपुर रेलवे स्टेशन पर रोजना हजारों मुसाफरोनी अवरजवर थाय छे, ज्यां आरोग्य तंत्रनी टीम दिवसना फक्त 100 लोकोना टेस्टिंग थी ज काम चलावी रही छे। हजारोनी भीड़ वच्चे 100 लोकोना ज टेस्टिंग थी कोई संक्रमित छे के नहीं ते केवी रीते खबर पड़शे ते मोटो सवाल छे। आरोग्य तंत्रनी टीम दावो करी रही छे के महाराष्ट्र, हैदराबाद, पश्चिम बंगाल तरफथी आवती ट्रेनोना मुसाफरोनु सघन चेकिंग करवामां आवी रह्युं छे। रोज थता आरटीपीसीआर टेस्टना रिपोर्ट आरोग्य विभागने सौंपवामां आवे छे। जो कोईनो रिपोर्ट पॉजिटिव आवे तो तेने हॉस्पिटलमां दाखल करवानी के होम आइसोलेशनमां राखवानी कार्यवाही पण करवामां आवे छे। દિવાળી પછીના વધતા કેસોને લઈને પણ અને એ અગાઉથી પણ જે રેલવે સ્ટેશન કાલુપુર છે ત્યાં જે રેપિડ ટેસ્ટ છે અને સાથે જ સાથે આરટીપીસીઆર ટેસ્ટ છે, આરટીપીસીઆર ટેસ્ટને લઈને પણ ટીમો અહીંયા સતત તૈનાત રહેતી હોય છે। લગભગ રોજના 100 જેટલા આરટીપીસીઆર ટેસ્ટ અહીંયા કરવામાં આવતા હોય છે અને રેપિડ ટેસ્ટ અહીંયા કરવામાં આવતા હોય છે। અને જે લોકો યાત્રીઓ જે અમુક ટ્રેનો છે જે મુંબઈ મહારાષ્ટ્રથી આવતી હોય છે કે પછી પશ્ચિમ બંગાળ કે અન્ય રાજ્યોમાંથી આવતી હોય છે, ત્યાં જે યાત્રીઓ આવે છે એમના જે આરટીપીસીઆર ટેસ્ટ છે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે। સાથે જ સાથે જે રેપિડ ટેસ્ટ છે રેપિડ ટેસ્ટ માટેની પણ વ્યવસ્થા છે એ વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે અને ત્યારબાદ એમની ડિટેલ્સ લઈને જે જે યાત્રીઓ છે યાત્રીઓની જે માહિતી છે માહિતી આરોગ્ય વિભાગ સુધી પહોંચાડવામાં આવતી હોય છે ત્યારે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આ જે ટીમ છે તમારી કઈ રીતે તમે આખા દિવસમાં ટેસ્ટિંગ કરો છો? અમે આખો દિવસ ટેસ્ટિંગ ચાલુ જ હોય છે, જેમ કે કોઈ બી ટ્રેન હોય, મતલબ મુંબઈ શતાબ્દી, કોલકાતા, હૈદરાબાદ આ બધી ટ્રેન ઉપર વધારે ફોકસ કરીએ છીએ કે જે પેસેન્જર આવે એમને ટેસ્ટ કરાવો છે તો એ અહીંયા આર્ટિફિશિયલની ટીમ મૂકેલી હોય છે, એ ટેસ્ટ કરતી હોય છે અને અમે પછી એની ડિટેલ્સ લઈએ છીએ, એ ડિટેલ્સ આપે એ પ્રમાણે અહીંયા ડિટેલ્સ લઈને અમે એમનો ટેસ્ટ કરીએ છીએ, પછી એમની જે કીટ મતલબ કરતા હોઈએ એ પછી છે ને આરોગ્ય ભવન ખાતામાં આપે, પછી એ લોકો એનું બધું મતલબ ડિટેલ્સ લે અને પછી જો કદાચ પોઝિટિવ આવે તો એમની ટ્રીટમેન્ટ ચાલુ કરાવીએ છીએ। તો અહીંયા જોઈ શકો છો કે જે ટીમો છે એ ટીમો અહીંયા જે કામ કરી રહી છે એ એના માટે કે જે કેસીસ છે એ કેસીસ જે ઇન્ક્રીઝ થઈ રહ્યા છે અને થર્ડ વેવ આવીને પરિસ્થિતિ વધુ ન બગડે અને જે કોરોનાનું સંક્રમણ છે વધુ ન ફેલાય, કારણ કે એક બીજું જે પોઝિટિવ પાસું છે એ પણ છે કે જે વેક્સિનેશન છે વેક્સિનેશન પણ એટલી જ માત્રામાં થઈ રહ્યું છે એટલે ચિંતાનો વિષય ઓછો છે, પરંતુ તેમ છતાંય સતર્કતા દાખવવી જરૂરી છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થયો છે, તેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે, ત્યારે આ વધતા કેસને કાબૂમાં લઈ શકાય તે માટે વહીવટી તંત્ર પણ સફાળુ જાગ્યું છે અને વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે કાલુપુર રેલવે સ્ટેશન પર પણ સતત વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે। જે મુસાફરોએ વેક્સિન ન લીધી હોય તેમને સ્થળ પર જ વેક્સિન આપવામાં આવી રહી છે। રેલવે સ્ટેશન પરથી પસાર થનારા યાત્રીઓ પોતે જ રસી લેવા માટે આવી રહ્યા છે। દિવાળી બાદ ફરીથી કોરોના કેસોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે। ઈસનપુર, ચાંદખેડા અને જોધપુર આ જગ્યા ઉપર એક જ પરિવારના 4-4-5 સભ્યો જે છે એ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે, જો કે એમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, પરંતુ ટેસ્ટિંગ અને વેક્સિનેશન જે છે એની જે તીવ્રતા છે એ તીવ્રતા વધારવામાં આવી છે। અત્યારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર સતત જે વેક્સિનેશનની પ્રક્રિયા છે વેક્સિનેશનની પ્રક્રિયા ચાલે છે, લોકો અહીંયા વેક્સિનેટ થવા માટે અહીંયા આવે છે, પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને પહેલો ડોઝ પણ હોય બીજો ડોઝ પણ હોય ત્યારે ડોઝ લઈને તેઓ કોરોના સંક્રમણથી બચવા માટેના જે પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે એમાં સહભાગી થઈ રહ્યા છે। આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવી છે કે રેલવે સ્ટેશન ઉપર આવતા જે યાત્રીઓ છે જો કદાચ એ વેક્સિનેટ ન થયા હોય તો તેઓ વેક્સિનેટ થાય અને કોરોના સામેની જે આ લડાઈ છે અને કોરોનાનું સંક્રમણ વધુ ન થાય અને જીવલેણ ન બને એ માટેનું આ જે પ્રયાસ છે પ્રયાસ કરવામાં આવ્યો છે અને લોકો પણ અહીંયા આવીને વેક્સિનેટ થાય છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।